वलसाड जिल्लाना उमरगाम खाते कांग्रेसनी युवा परिवर्तन यात्रामां समापन समारोहमां विशाळ जनमेदनीथी राजकारणमां गरमाव आव्यो छे। दिल्लीना सीएम केजरीवाल अने बहु रूपियो गणावी कांग्रेसनी सीधी लड़ाई भाजप साथे होवानुं जणाव्युं हतुं। उमरगाम तालुकामां फरेली युवा परिवर्तन यात्रामां भाजप शासन पर प्रहार करता कांग्रेसना आगेवानोए मतदारोने रीझवानो प्रयास कर्या हता। समय करता बे कलाक मोड़ी आवी पहोंचेली आ यात्रामां भाजप पर मोंघवारी मुद्दे प्रहारो करी लोकोनुं ध्यान आकर्षित करता अने सीधो प्रयास हतो। वलसाड जिला विधानसभानी 5 बैठकों पर कांग्रेस जीतशे तो गुजरातमां पण कांग्रेसनी भव्य जीत थशे तेवी पण विश्वास युवा यूथ कांग्रेसना प्रमुख हरपालसिंह चुडासमाए व्यक्त कर्यो छे। राहुल गांधीजी जयारे 5 तारीखे अमदावादमां आपणे आव्या અને જે એમને 8 વચન આપણે આપ્યા એમાં 8 વચનમાંથી જે મુખ્ય 3 વચનો જે એમના હતા, પહેલા 3 વચનો યુવાનો માટે હતા ગુજરાતના, કારણ કે છેલ્લા 27 વર્ષની અંદર તો સૌથી મોટું જો કોઈને ભોગવવાનું આપણે આવ્યું હોય તો ગુજરાતના યુવાનોને આવ્યું છે। સૌથી 2022ની અંદર કોંગ્રેસ સરકાર બનવાની છે અને એ સરકાર બનશે એટલે પહેલી આપણે કેબિનેટની અંદર પહેલો જે નિર્ણય રહ્યો કે આ ગુજરાતના જેટલા પણ બેરોજગાર યુવાનો જે રહ્યા એને જ્યાં સુધી રોજગારી નહીં આપી ત્યાં સુધી અમે 3,000 રૂપિયાનું માસિક ભથ્થું આપશું। પહેલી કેબિનેટની અંદર 10 લાખ સરકારી નોકરી આપશું અને પહેલી કેબિનેટની અંદર કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ આ વાત જે રહે એ અમે લોકો લઈ નીકળ્યા છીએ। કેજરીવાલની સામે અમારી કોઈ લડાઈ નથી, ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે। ભાજપને જ્યારે એવું લાગે છે કે હવે આપણે આ વખતે જીતશું નહીં એટલે કોઈ પણ પાર્ટીને આપણે ગોતી લાવી ફંડ આપી અને આપણી અહીંની જે પ્રજા જે રહે એને ગુમરાહ કરવાનું કામ છે। અને જે કેજરીવાલ જે રહ્યો એ આપણે દિલ્હીથી અમદાવાદમાં આપણે આવે તો પોતે પ્રાઇવેટ જેટમાં આવે અને અમદાવાદમાં આવી અને જે આપણે રિક્ષાની અંદર જે રોડ શો કરે છે આવા 2 રૂપિયાઓને ઓળખવાનું કામ પણ આવતા દિવસોની અંદર ગુજરાતની જનતા કરશે અને એમનું ખાતું પણ નહીં ખુલે આ વિશ્વાસ હું આપ સૌને આપણે આપું છું। રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ વલસાડ। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। સત્ય ડે.com આઝાદી સમાચારોની।